बेसण मार्केटिंग यार्ड खाते छेल्ला 8 દિવસથી કપાસની વિપુલ પ્રમાણમાં આવક જોવા મળે છે। કપાસની દરરોજ બેસણ માર્કેટિંગ યાર્ડ ખાતે 9 થી 10 ગાડીની આવકો થવા પામી છે, ત્યારે યાર્ડના સેડો ભરાઈ જતા યાર્ડનો ગેટ બંધ કરવાની ફરજ બની હતી। ગેટ બંધ થતા યાર્ડની બહાર વાહનોના થાપા લાગ્યા જોવા મળ્યા હતા। આ વર્ષે ભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। आर्थिक स्थिति डामाडोळ थता खेडूतोनी मुश्किलियों में वधारो थयो छे। त्यारे बेसाणमां खेडूतोने हाल रवि पाक वाववानो समय थयो छे। रवि पाकनुं वावेतर करवा माटे खेडूतोने पैसानी ताती जरूरियात होय छे। सरकार खेडूतो पासेथी मगफळीनो पाक खरीदशे तेवी आशा लईने बेठा हता, परंतु सरकारे टेकाना भावे मगफळी खरीदवानुं एक अठवाडियुं लंबावता खेडूतो ना छूटके ओछा भावे कपास वेचवा मजबूर बन्या छे। आ तके कपासना भाव खेडूतोने मणे 40 रूपया ओछा मळी रह्या छे। मार्केटिंग यार्डना चेरमेन नटुभाई पोकियाए जणाव्युं के जो सरकार द्वारा तात्कालिक सीसी केन्द्र बेसाणने फाळवे तो खेडूतोने कपासना पोषणक्षम भाव मळी रहे तेवी मांग सरकार पासे करवामां आवी हती। मार्केटिंग यार्ड चेरमेन नटुभाई पोकिया आजे जो तो खेडूतोने विपुल प्रमाणमां कपास आवी रह्यो छे। અત્યારે નીચામાં 850માં 900માં કપાઈ ગયા, અત્યારે અમે અવારનવાર સરકાર પાસે રજૂઆત કરી છે। સરકારને વિનંતી કરીએ કે તાત્કાલિક જૂનાગઢ જિલ્લામાં ભેસાણને પણ સીસીઆઈ કેન્દ્ર ફાળવે એવી અમારી વિનંતી છે। વરદાન છે અને આજે હું કપાસ લઈને ભેસાણ આવેલો છું અને કપાસનો ભાવ આજે મારે 1067 આવેલો છે, તો કહેતા કે કોઈ ભાવ ઓછો કેવો આજે ભાવ કહેતા 100-150 રૂપિયા હજી ઓછો કહેવાય, બરોબર એટલો વધી જાય તો વધારે સારું કહેવાય। નામ કાકજીભાઈ પૂનાભાઈ ખાનસુડિયા, ગામ બેસાણ। હવે પહેલાં જરૂરિયાત છે એટલે કપાસ વેચવો પડે, 8 ભારી કપાસ હતો, હવે લઈ આવી તો કાંઈ વાહન ન મળતું અને જ્યાં 2-3 જગ્યા ભાવ ડાઉન થયા, હવે અમારે આગળ ખાસ જરૂર હોય જો અહીંયા સરકારી ખરીદી થાય તો અમારે ખેડૂતને સરકાર જો કાંઈ ધ્યાન દે કે MC વાળા કાંઈ ધ્યાન દે, એકનો ભાવ મળે તો અમારા ખેડૂતને લાભ થાય, નકર અમે અટાણે ફાઈમલ ખાતા જઈએ છીએ। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।